ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 19 મેની આસપાસ થઈ જતી હોય છે. ગયા વર્ષે પણ વાવાઝોડાના લીધે 19 મેની આસપાસ વરસાદ થઈ ગયો હતો, ત્યારે આ વર્ષે વરસાદ ક્યારે થશે, મે મહિનો કેવો રહેશે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે. સાથે સાથે ખાસ હવામાન અને કૃષિ સમાચાર તો ખરા જ, તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો. દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં, એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો, ત્યાં આ વિડીયોની સાથે સાથે તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે. તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને મળી રહેશે. તો આ વિડીયોને એન્ડ સુધી જરૂરથી નિહાળશો, કારણ કે આ જ વિડીયોમાં હવે તમને દરરોજના બજાર ભાવ પણ મળશે. જો તમે પણ ગુજરાતની પડે પડની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં. નમસ્કાર, તમારા બધાનું સ્વાગત છે ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ ઉપર. અંબાલાલ પટેલની આંધી વંટોળની આગાહી, ગુજરાતમાં મે મહિનામાં કેવા ફેરફારો આવશે તે પણ તેમણે જણાવ્યું છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અને ખેતીના જાણકાર અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં થનારા ફેરફારો અંગેની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આકરી ગરમી વચ્ચે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ વ્યક્ત કરી છે, તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર. પરંતુ એ પહેલાં, હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો, વિશ્વની ટોપ માહિતી, સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી, સરકારી ભરતી, સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ, એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં, અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવવાનું ચૂકશો નહીં. લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં આગામી દિવસોમાં દેહ દજાડતી ગરમી પડવાની સંભાવનાઓ વ્યક્ત કરીને વધુ કેવા ફેરફાર આવી શકે છે તે અંગે માહિતી આપવામાં આવી છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદી માહોલ ઊભો થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. તારીખ 26 એ પશ્ચિમ વિક્ષોભ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે. આ પછી તારીખ 27 અને 28 દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે જ રાજસ્થાન અને મધ્યપ્રદેશ તથા પૂર્વ ભારતમાં કેટલાક ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે. ગુજરાતમાં આકરી ગરમી પડવાની સાથે હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ આગામી દિવસોમાં જોવાઈ રહી છે તેવું અંબાલાલ પટેલે જણાવે છે. અંબાલાલ પટેલ કહે છે કે નજીકના સમયમાં અરબ અને બંગાળના સાગરનું ભેજ એકત્રિત થશે. આવામાં 28 અને 29 તારીખ દરમિયાન ગરમીનું પ્રમાણ વધશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં 43-44 ડિગ્રી મહત્તમ તાપમાન જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ તાપમાન ઊંચું જવાની શક્યતાઓ છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં તથા ઉત્તર ગુજરાતમાં 41 ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન રહેવાની શક્યતાઓ છે. એપ્રિલના અંતમાં ગરમીનો આકરો રાઉન્ડ આવવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે. આ સિવાય મે મહિનામાં દેશમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. 10 અને 14 મેમાં આંધી વંટોળ અને ભારે પવન સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી રહેવાની સંભાવનાઓ છે. અંબાલાલ પટેલે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ એપ્રિલના અંતમાં તથા મે મહિના દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. ગુજરાતના વિવિધ ભાગોમાં તાપમાનનો પારો 40ને પાર જવાની સંભાવનાઓ તેઓએ વ્યક્ત કરી છે. તારીખ 26-28 એપ્રિલ દરમિયાન કચ્છના હવામાનમાં પલટો આવવાની શક્યતાઓ પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ દરમિયાન ક્યાંક વરસાદી ઝાપટા પણ થઈ શકે છે. સાથે જ વરસાદની જો વાત કરીએ તો ગુજરાત અને ભારતમાં વરસાદની શરૂઆત જે છે તે 26 મેથી લઈને 2-4 જૂન વચ્ચે સમગ્ર ભારતમાં વરસાદ થઈ જવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે. આ એક અતિ મહત્ત્વના સમાચાર છે. વરસાદની તારીખો 26 મેથી લઈને 4 જૂન સુધી સમગ્ર ભારતમાં વરસાદ જોવા મળશે તેવું અંબાલાલ પટેલે તારીખો સાથે જણાવ્યું છે. વાત કરીએ જો હાલના હવામાનની તો ગુજરાતમાં એપ્રિલ મહિનામાં કાળઝાળ ગરમી પડી રહી છે.
આ આગ ઉગતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે, ત્યારે હવામાન નિષ્ણાત દ્વારા પવન અને તાપમાન અંગેની આગાહી કરીને ગુજરાતના હવામાન અંગેનું અનુમાન કરાયું છે. હવામાન નિષ્ણાતોએ એપ્રિલના બાકીના દિવસોમાં કેવું હવામાન રહેશે તે અંગેની આગાહી કરી છે. હવામાન નિષ્ણાતોએ આપેલી માહિતી પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી આપણે પવનની દિશા અને સ્પીડમાં ફેરફારો જોઈ રહ્યા છીએ. એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સામાન્ય રીતે 10-12ની સ્પીડ પ્રતિ કલાક સુધી હોવી જોઈએ, પરંતુ તેની જગ્યાએ હાલ પવનની સ્પીડ 12-16 થી 17 સુધી પ્રતિ કલાકની ઝડપના પવન જોવા મળી રહ્યા છે. હાલ પવન વધારે ચાલી રહ્યા છે. પવનની દિશા પણ વારંવાર બદલાતી રહે છે. પવનની દિશા બદલવાના કારણે રાજ્યના તાપમાનમાં અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ અસર જોવા મળી રહી છે. આ સાથે તેમણે તાપમાન અંગે કહ્યું કે સામાન્ય તાપમાન જે આવવું જોઈએ તેમાં પણ 2 ડિગ્રી જેવું ઊંચું તાપમાન નોંધાઈ રહ્યું છે. પવનની દિશા બદલવાના કારણે તાપમાનમાં પણ બદલાવ આવી રહ્યો છે. એસીમાં બેઠેલા લોકોને હીટવેવનો અનુભવ નહીં થતો હોય, પરંતુ જે બહાર જતા હશે અને ખેતરમાં કામ કરે છે તેમને તમામને હીટવેવનો અનુભવ થતો હશે. જો કે પવનની દિશા બદલાવવાના કારણે કેટલીક જગ્યાએ 1-2 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. તે સિવાયના જે વિસ્તારો જેમાં અમરેલી, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, મોરબી, અમદાવાદ, આણંદ, કપડવંજ અને ખેડાની સાથે સાથે વડોદરા, હિંમતનગર, વડાલી અને વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતાં ઊંચું ચાલી રહ્યું છે. હજુ તાપમાન થોડા દિવસ ઊંચું જોવા મળે તેવી શક્યતા છે. જ્યાં પવનની દિશા બદલાય ત્યાં તાપમાન થોડું નીચું જાય, પરંતુ ઉપર જણાવેલા સેન્ટરોમાં તો તાપમાન ઊંચું જ રહેશે. આ તાપમાનની સ્થિતિ હજી 26 એપ્રિલ સુધી એટલે શુક્રવાર સુધી આવી રહેશે. 27 તારીખથી આપણું તાપમાન સામાન્ય થઈ જવાની શક્યતા છે. હવે વાત કરીએ આજના અગત્યના બજાર ભાવની. મહુવા માર્કેટયાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની પુષ્કળ આવક, પરંતુ ભાવમાં જે છે તે યથાવત જોવા મળી રહ્યા છે. મહુવા માર્કેટયાર્ડમાં કુલ 16 જણસીની હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં 84,000 કટ્ટા સફેદ અને 5,790 કટ્ટા લાલ ડુંગળીની આવક હતી, તેમજ ઘઉંના સારા ભાવ ખેડૂતોને મળ્યા હતા. ટુકડા ઘઉંના ભાવ 670 રૂપિયા સુધી બોલાયા હતા. ભાવનગરમાં આવેલું મહુવા માર્કેટયાર્ડ સૌથી વિશ્વસનીય સ્થળ બન્યું છે. 25 એપ્રિલના રોજ મહુવા માર્કેટયાર્ડ ખાતે વિવિધ જણસીની આવક નોંધાઈ હતી. મહુવા માર્કેટયાર્ડ ખાતે એરંડા, જુવાર, બાજરી, સિંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા સફેદ અને કાળા તલ, તુવેર, લાલ અને સફેદ ડુંગળી, નાળિયેરની આવક નોંધાઈ હતી. 25 એપ્રિલના રોજ કુલ 16 જણસીઓની આવક નોંધવામાં આવી હતી. મહુવા માર્કેટયાર્ડમાં સફેદ ડુંગળીના 84,048 કટ્ટાની આવક થઈ હતી અને સફેદ ડુંગળીના ભાવ 231 રૂપિયાથી લઈને 287 રૂપિયા સુધીના બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં આજે લાલ ડુંગળીની ગુણી 5,790ની આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 100 અને ઊંચા ભાવ 336 રૂપિયા સુધીના નોંધાયા હતા. 25 એપ્રિલના રોજ મહુવા માર્કેટયાર્ડમાં ચણાની હરાજી કરવામાં આવી હતી, જેમાં ચણાના એક મણના નીચા ભાવ 1,000 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,214 રૂપિયા સુધીના રહ્યા હતા. મહુવા માર્કેટયાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 432થી લઈને 677 રૂપિયા સુધી નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના નીચા ભાવ 351 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 522 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટયાર્ડમાં તલના 2,672 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 23 ગાંસડીની આવક થઈ હતી, જેના પ્રતિ એક મણના ભાવ 1,191 રૂપિયાથી લઈને 1,380 રૂપિયા સુધી નોંધાયા હતા. યાર્ડમાં લીલા નાળિયેરના 7,890 નંગની આવક થઈ હતી. 100 નંગના નીચા ભાવ 431 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1,711 રૂપિયા સુધી નોંધાયા હતા. માર્કેટયાર્ડમાં એરંડાની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 959થી લઈને 1,059 રૂપિયા સુધી નોંધાયા હતા. ત્યારબાદ હવે વાત કરીએ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સાવરકુંડલા માર્કેટયાર્ડમાં 2 દિવસથી કપાસના ભાવમાં વધારો થયો હતો, પરંતુ આજે કપાસના ભાવમાં સામાન્ય ઘટાડો છે. કપાસના ભાવમાં 20 રૂપિયાનો ઘટાડો થયો છે. યાર્ડમાં કપાસના ભાવ 1 મણના 1,481 રૂપિયા બોલાયા હતા.
અમરેલી જિલ્લામાં મોટા ભાગના ખેડૂતો દ્વારા કપાસ, મગફળી, સોયાબીન, ઘઉં, ચણા તેમજ તલ સફેદ અને કાળાનું વાવેતર કરવામાં આવ્યું હતું. સાવરકુંડલા યાર્ડમાં મોટી મગફળીના 1258 રૂપિયા ભાવ રહ્યો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં કપાસનો ભાવ 1200 રૂપિયાથી 1481 રૂપિયા સુધી નોંધાયો હતો. આજે કપાસની 750 મણની આવક નોંધાઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં ચણાની જણસીની હરાજી કરવામાં આવી હતી. ચણાનો ભાવ 1125 રૂપિયાથી લઈને 1350 રૂપિયા બોલાયો હતો. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજે ધાણાની હરાજી કરવામાં આવી હતી. ધાણાનો ભાવ 1151 રૂપિયાથી લઈને 1751 રૂપિયા નોંધાયો હતો. આજે યાર્ડમાં 160 મણની ધાણાની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. લોકવન ઘઉંનો ભાવ 425 રૂપિયાથી લઈને 537 રૂપિયા બોલાયો હતો, ત્યારે ટુકડા ઘઉંનો ભાવ 450 રૂપિયાથી લઈને 585 રૂપિયા નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં 2100 મણ ઘઉંની આવક થઈ હતી. સાવરકુંડલા યાર્ડમાં સફેદ તલ અને કાળા તલની હરાજી કરવામાં આવી હતી. સફેદ તલનો ભાવ 2480 રૂપિયાથી લઈને 2751 રૂપિયા નોંધાયો હતો. માર્કેટ યાર્ડમાં તલ કાળાનો ભાવ 2600 રૂપિયાથી 2600 રૂપિયા બોલાયો હતો. યાર્ડમાં 100 મણ તલની આવક નોંધાઈ હતી. સોયાબીનનો ભાવ 800 થી 800 રૂપિયા બોલાયો હતો. 2 મણ સોયાબીનની આવક થઈ હતી. સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ખેડૂતો વિવિધ જણસી લઈને આવી રહ્યા છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસથી કપાસના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારબાદ વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની. અમરેલી માર્કેટમાં કેસર કેરીની આવકમાં થયો વધારો, આજના ભાવ પણ જાણીએ. અમરેલી માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી કરવામાં આવી હતી. આજે 35 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી, તેમજ કેરીના 20 કિલોના ભાવ 3000 રૂપિયા સુધી બોલાયા હતા, તેમજ હાફૂસ કેરીની 15 ક્વિન્ટલની આવક થઈ હતી. ઉનાળામાં વિવિધ ફળ આવતા હોય છે, પરંતુ સૌથી વધુ કેરીની રાહ જોવાતી હોય છે. ઉનાળામાં કેસર કેરીનું આગમન થાય છે. કેસર કેરી લોકો ખાવાનું પસંદ કરે છે. ઉનાળાની શરૂઆત થતાં બજારમાં કેરી દેખાવા લાગી છે. હાલ બજારમાં ઓછા પ્રમાણમાં તમામ પ્રકારની કેરી દેખાઈ રહી છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનું આગમન થયું છે. અમરેલી જિલ્લામાં કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 3000 રૂપિયા સુધી પહોંચ્યો છે. અમરેલી જિલ્લોએ કેસર કેરીનો ગઢ ગણવામાં આવે છે. અમરેલી જિલ્લાના ધારી, સાવરકુંડલા, ખાંભા સહિતના તાલુકામાં કેસર કેરીના બગીચા આવેલા છે અને હાલ કેસર કેરીને આવક શરૂ થઈ છે. અમરેલીના સ્થાનિક વેપારીએ જણાવ્યું છે કે અમરેલી જિલ્લાના ફ્રૂટ માર્કેટમાં કેસર કેરીની આવક શરૂ થઈ છે. 35 ક્વિન્ટલ કેસર કેરીની આવક શરૂ થઈ છે. કેસર કેરીનો ભાવ 1200 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયો હતો. કેસર કેરીની માંગ આવક થતાની સાથે જ વધવા લાગી છે અને મોટી માત્રામાં લોકો કેસર કેરીની ખરીદી કરી રહ્યા છે. અમરેલી જિલ્લામાં હાફૂસ કેરીની પણ આવક નોંધાઈ છે. હાફૂસ કેરીનો ભાવ 2400 રૂપિયાથી લઈને 3500 રૂપિયા સુધી નોંધાયો હતો અને સરેરાશ ભાવ 3200 રૂપિયા નોંધાયો હતો. 15 ક્વિન્ટલ હાફૂસ કેરીની આવક નોંધાઈ હતી. અમરેલી જિલ્લામાં 7000 હેક્ટર આ વાવેતર છે અને મોટી માત્રામાં આંબાની કલમો તૈયાર કરી અને ગુજરાત બહારના રાજ્યોમાં મોકલવામાં આવે છે, જેથી મોટાભાગના ખેડૂતો બાગાયતી પાક કરી અને લાખો રૂપિયાની આવક પણ મેળવે છે. અમરેલી જિલ્લામાં સિઝનની પ્રથમ કેસર કેરીનું આગમન થતાં કેસર કેરીના રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. 20 કિલોના ભાવ 1200 રૂપિયાથી 3000 રૂપિયા સુધી નોંધાયા છે અને હાલ કેસર કેરીની આવક શરૂ થતાની સાથે જ કેરીની નિકાસ પણ શરૂ થઈ છે. તો બીજી તરફ કેસર કેરીના ભાવે આજે ભૂક્કા બોલાવ્યા છે. એક બોક્સના 2000 રૂપિયા બોલાયા. ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ બંને પ્રખ્યાત છે. હાલ કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસિકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલપાપડ બન્યા છે, ત્યારે આજે કેસર કેરીના ભાવમાં વધારો નોંધાયો છે. જૂનાગઢના ગીર પંથકની કેસર કેરી અને ગીરનો કેસરી સિંહ બંને પ્રખ્યાત છે. હાલમાં ઉનાળાની અને કેસર કેરીની સિઝન ચાલી રહી છે ત્યારે કેસર કેરીના સ્વાદ રસિકો કેરીનો સ્વાદ ચાખવા માટે તલપાપડ છે. હાલમાં એપ્રિલ મહિનાથી ખાસ કેરીની આવક નોંધાઈ રહી છે. આજે જૂનાગઢ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની ફક્ત 471 ક્વિન્ટલની આવક નોંધાઈ હતી. ગઈકાલે ફક્ત 154 ક્વિન્ટલ કેરીની આવક થઈ હતી, પરંતુ એક બોક્સનો ભાવ
1400 ની આજુબાજુ નોંધાયો હતો, પરંતુ આજે એક બોક્સનો ભાવ 2000 પહોંચ્યો છે. સીધો જ એક દિવસમાં 600 રૂપિયાનો વધારો થતાં કેરી રસિકોનો સ્વાદ ખાટો થઈ ગયો છે. જૂનાગઢ માર્કેટયાર્ડમાં 471 ક્વિન્ટલ કેરીની આવક નોંધાઈ હતી અને એક મણ કેરીનો ઊંચો ભાવ 4000, જ્યારે એક મણ કેરીનો નીચો ભાવ 1000 રૂપિયા નોંધાયો હતો. માર્કેટયાર્ડમાં હાલમાં કેરીની સારી એવી આવક નોંધાઈ રહી છે, પરંતુ આજે ફક્ત 471 ક્વિન્ટલ જ કેરીની આવક નોંધાઈ છે. આવનારા સમયમાં જો કેરીની આવક વધશે તો જ આ ભાવ ઘટશે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે. કેસર કેરીની અને અન્ય કેરીની સૌથી વધુ આવક 18 એપ્રિલના રોજ 1883 ક્વિન્ટલની નોંધાઈ હતી, ત્યારે એક મણનો ઓછો ભાવ 2600 રૂપિયાનો નોંધાયો હતો. કેસર કેરીની અને અન્ય કેરીની સરેરાશ આવક 100 થી 500 ક્વિન્ટલ અત્યાર સુધીમાં નોંધાઈ છે, પરંતુ 18 એપ્રિલે આ કેરીની આવક 1883 ક્વિન્ટલ નોંધાઈ હતી. આ સાથે 9 એપ્રિલે સૌથી ઊંચો ભાવ નોંધાયો હતો, 1 ક્વિન્ટલનો 4000 રૂપિયા ભાવ નોંધાયો છે. આ સાથે જ 8 એપ્રિલે 3600 અને 12 એપ્રિલે 3800 એક ક્વિન્ટલનો ભાવ નોંધાયો છે. અત્યારે હાલમાં માર્કેટયાર્ડના ભાવ પ્રમાણે વાત કરવામાં આવે તો એક બોક્સના 1500 થી 2000 સુધીનો ભાવ નોંધાઈ રહ્યો છે, પરંતુ તે જ કેરી જ્યારે બજારમાં આવે છે ત્યારે આ બોક્સના ભાવ 2500 થી 2700 સુધી જઈ રહ્યા છે. એટલે હાલમાં હજુ કેરીની આવક ઓછી છે, તેથી ભાવ ખૂબ વધારે નોંધાઈ રહ્યો છે. આજે યાર્ડમાં એક મણનો નીચો ભાવ 1000 નોંધાયો છે, પરંતુ તેમાં સ્વાદ અને ગુણવત્તામાં ખૂબ ઓછી નોંધાતી હોય છે. અત્યારે માર્કેટયાર્ડમાં કેસર કેરી, વલસાડની કેરી અને રત્નાગીરી કેરીની આવક નોંધાઈ રહી છે. આ વખતે કેસર કેરીની આવક 20 થી 25 દિવસ મોડી હોવાનું માર્કેટયાર્ડના મેનેજર દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. આગામી દિવસમાં આ કેસર કેરીની આવક વધશે તેથી તેના ભાવ ઘટશે તેવું અનુમાન હાલ લગાવવામાં આવી રહ્યું છે. હવે વાત કરીએ મહેસાણા માર્કેટયાર્ડની. મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની પુષ્કળ આવક. મહેસાણા યાર્ડમાં વિવિધ જળસીની હરાજી કરવામાં આવી હતી, ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. યાર્ડમાં સૌથી વધારે એરંડાની આવક થઈ હતી. એરંડાના એક મણના ભાવ 1122 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. મહેસાણા માર્કેટયાર્ડમાં ખેડૂતો કઠોળ, રાયડો, એરંડા, રજકા સહિતના પાકો વેચાણ કરતા હોય છે. આજે મહેસાણાના મોટા ભાગના યાર્ડમાં એરંડાની હરાજી થઈ હતી અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. 25 એપ્રિલના રોજ તેના ભાવમાં ઘટાડો નોંધાયો છે. મહિના પહેલાં ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1050 થી લઈને 1190 સુધી જોવા મળ્યા હતા. આ મહિને એરંડાના ભાવમાં 100 થી 150 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે મણના 1122 રૂપિયા ખેડૂતોને મળ્યા હતા. ઉત્તર ગુજરાતના વિવિધ માર્કેટયાર્ડમાં એરંડાની 5000 થી વધારે બોરીની આવક નોંધાઈ હોય છે. આજે મહેસાણા માર્કેટયાર્ડમાં એરંડાની 2690 બોરીની આવક નોંધાઈ હતી, જેનો નીચો ભાવ રૂપિયા 1050 અને ઊંચો ભાવ 1122 રૂપિયા પ્રતિમણ બોલાયો છે. નિકાસના ઘટ તેમજ વાવેતરમાં વધતા એરંડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે ભાવમાં 30 જેટલો ઘટાડો જોવા મળ્યો છે. આજે જણસીના સારા ભાવ ખેડૂતોને મળ્યા છે. ગયા મહિનાઓમાં તેના મહત્તમ ભાવ 1250 સુધીના જોવા મળ્યા હતા. માર્કેટયાર્ડમાં રાયડાની 192 બોરીની આવક જોવા મળી હતી. રાયડાની આવકમાં આજે ઘટાડો નોંધાયો છે, જેના નીચા ભાવ 861 તેમજ ઊંચા ભાવ 1025 રૂપિયા પ્રતિમણ જોવા મળ્યા હતા. તેના ભાવમાં આજે 20 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઉપરાંત આજે 40 બોરીની સવાની આવક નોંધાઈ છે, તેના 1400 રૂપિયા ઊંચા ભાવ ખેડૂતોને મળ્યા છે. અજમાની આજે 700 બોરીથી વધારે આવક નોંધાઈ હતી, જેના ભાવ 3071 નોંધાયા છે. આ ભાવમાં 210 રૂપિયા જેટલો વધારો નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે માર્કેટિંગ યાર્ડમાં હાલ બજાર ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. મગફળીના ભાવ જે છે તે છેલ્લા કેટલાય દિવસથી સ્થિર જોવા મળી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ ડીસા માર્કેટિંગ યાર્ડની. ડીસા યાર્ડમાં જીરુના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા છે. મણના ઊંચા ભાવ મળતા ખેડૂતો રાજી થયા છે. ડીસા માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓની આવક થઈ રહી છે. યાર્ડમાં આજે જીરું પાકની સારી આવક થઈ હતી. હજી પાક લઈને આવતા ખેડૂતોને સારા ભાવ મળ્યા હતા. જિલ્લામાં મોટા ભાગના લોકો ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા છે. જિલ્લાના ખેડૂતો અલગ અલગ જણસીની ખેતી કરે છે.
બનાસકાંઠા જિલ્લામાં સારા ભાવની આશાએ માર્કેટયાર્ડમાં પાક વેચવા માટે ખેડૂતો આવતા હોય છે, ત્યારે આજે 25 એપ્રિલના રોજ ડીસા માર્કેટયાર્ડમાં એરંડા, રાયડો, ઘઉં, બાજરી, રાજગરો, જીરું, સુવા, વરિયાળી, ઇસબગુલ, અડદ, તમાકુ જેવા પાકની આવક નોંધાઈ હતી. તો ચાલો જાણીએ કે ભાવ પણ બનાસકાંઠાના ડીસા માર્કેટયાર્ડમાં આજે શું બોલાયા હતા. ડીસા માર્કેટયાર્ડમાં આજે એરંડાની 1151 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1131 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં રાયડાની 2010 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1060 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં ઘઉંની 212 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 601 રૂપિયાનો ભાવ બોલાયો હતો. તો બીજી તરફ ડીસા માર્કેટયાર્ડમાં બાજરીની આજે 458 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 505 રૂપિયાનો ભાવ નોંધાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં રાજગરાની 1001 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1364 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે જીરુની 10 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 3461 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે સુવાની 54 બોરીની આવક નોંધાઈ, પ્રતિ 20 કિલોના 1321 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં વરિયાળીની 51 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 1175 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે અડદની 10 બોરીની આવક નોંધાઈ, જેમાં પ્રતિ 20 કિલોના 721 રૂપિયાનો ભાવ બોલાયો હતો. ડીસા માર્કેટયાર્ડમાં આજે તમાકુની પણ 4607 બોરીની આવક નોંધાઈ, જેનો પ્રતિ 20 કિલોનો 2711 રૂપિયાનો ભાવ બોલાયો હતો. હવે વાત કરીએ રાજકોટ માર્કેટયાર્ડની. રાજકોટ યાર્ડમાં તરબૂચ અને શક્કર ટેટીની મબલક આવક, મણના કેટલા ભાવ મળ્યા તે પણ જાણીએ. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે જણસીઓની આવકની સાથે સાથે તરબૂચની પણ મબલક આવક થઈ હતી. યાર્ડમાં તરબૂચની 447 ક્વિન્ટલની આવક થઈ હતી. એક મણ તરબૂચના ખેડૂતોને 200 થી 350 રૂપિયા ભાવ મળ્યો હતો. રાજકોટ માર્કેટયાર્ડમાં દરરોજ જણસીની મોટા પાયે આવક થતી હોય છે, ત્યારે ઉનાળાની ઋતુ દરમિયાન માર્કેટયાર્ડમાં તરબૂચ અને ટેટીની મબલક આવક થઈ રહી છે. યાર્ડમાં આજે સૌથી વધુ આવક પીળા ચણાની થઈ હતી, સાથે સાથે યાર્ડમાં તરબૂચની મબલક આવક થઈ હતી. રાજકોટ માર્કેટયાર્ડમાં તરબૂચની 447 ક્વિન્ટલની આવક થઈ હતી. એક મણ તરબૂચનો ખેડૂતોને 200 થી 350 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે શક્કર ટેટીની યાર્ડમાં 83 ક્વિન્ટલની આવક થઈ હતી. શક્કર ટેટીનો ખેડૂતોને 300 થી 500 રૂપિયા ભાવ મળ્યો હતો. તો બીજી તરફ પીળા ચણાની સૌથી વધારે આવક થઈ છે. યાર્ડમાં આજે સૌથી વધુ પીળા ચણાની આવક થઈ. પીળા ચણાની આજે 8000 ક્વિન્ટલની આવક થઈ હતી. પીળા ચણાનો એક મણનો ભાવ ખેડૂતોને 1090 થી 1225 રૂપિયા મળ્યો હતો. વાત કરીએ કપાસની, તો યાર્ડમાં આજે કપાસની 2200 ક્વિન્ટલની આવક થઈ હતી. આજે એક મણના કપાસના ખેડૂતોને 1320 થી લઈને 1570 રૂપિયા ભાવ મળ્યો હતો. વાત કરીએ મગફળીની, તો રાજકોટ માર્કેટયાર્ડમાં મગફળીની 2000 ક્વિન્ટલથી વધુની આવક થઈ હતી. જાડી મગફળીના 1000 ક્વિન્ટલની આવક થઈ હતી. જાડી મગફળીના ખેડૂતોને 1100 થી લઈને 1310 રૂપિયા ભાવ મળ્યો હતો, જ્યારે ઝીણી મગફળીની 1400 ક્વિન્ટલની આવક થઈ હતી. એક મણનો મગફળીનો 1120 થી લઈને 1245 રૂપિયા ભાવ મળ્યો હતો. વાત કરીએ કાચી કેરીની, તો રાજકોટ માર્કેટયાર્ડમાં કાચી કેરીની 170 ક્વિન્ટલની આવક થઈ હતી. યાર્ડમાં કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. આજે એક મણ કાચી કેરીના ખેડૂતોને 300 થી 600 રૂપિયા ભાવ મળ્યા હતા. રાજકોટ માર્કેટયાર્ડમાં આજે સૌથી વધારે બટાકાના પાકની આવક થઈ હતી. આજે રાજકોટ માર્કેટયાર્ડમાં 2640 ક્વિન્ટલ બટાકાની આવક થઈ. ખેડૂતોને 360 રૂપિયાથી 600 રૂપિયા ભાવ પણ મળ્યા. યાર્ડમાં બટાકાની આવક વધારે થતાં યાર્ડ બટાકાથી ઉભરાયું હતું. રાજકોટ માર્કેટયાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી, કારણ કે ખેડૂતોને એક મણ લીંબુના 2000 થી 2700 રૂપિયા ભાવ મળ્યા હતા. યાર્ડમાં આજે લીંબુની આવક 276 ક્વિન્ટલ થઈ હતી. તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત, ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ, સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં.
કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો, એ પણ સાચી અને સચોટ માહિતી સાથે. તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. તો બસ આજના વિડીયોમાં એટલું જ. જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે. ત્યાં સુધી જોતા રહો ધ કાજલ સુવા યુટ્યુબ ચેનલ. નમસ્કાર.